Aquí, તો જય માતાજી, જય હિન્દ, જય શ્રી રામ. શું કે છે, યુટ્યુબ ચેનલ અને મારું નામ છે કે રાઠોડ. કેમ છો દોસ્તો? મજામાં ને હું મજામાં છું. ને આજે આપડે થઈ ગયા છે ત્યાં, ને આજે આવવાનું છે કામે. કાલે થી રજા અને આપડે બાજુ અહીંયા. હાલો, જય માતાજી, જય મા મેલડી મા. કામે રોટલી બનાવવા તૈયાર. આપડે તાવડી ઉપર રોટલી બનાવવાની છે આપડે. આપડે તમે આ બધા બે ઈટો લઈને આવો ને આને કપડા જો. થઈ જાય બધું. રોટલી ફોપડે છે, ઘી વાળી. ઘી વાળી રોટલી ખવડાવની એમ બુરા ભાઈ. ભાઈ 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 જમાવત છે. અને આ બધું ઓસમલ તૈયાર થઈ ગયું છે બધું કમ્પ્લેટ. ઘીમાં સોપડી નાખી છે. ઘીમાં સોપડી નાખી એમ ને? ખબર છે ના થાય છે, થોડોક ઘરે થાય છે. હે પૂરા તા લગ્ન છે? હે પૂરા ખાસો બોલ છે તા લગ્ન છે ને પૂરા? અમારા બુરા ભાઈ લગ્ન છે પણ 4-5 વાર પછી. હાશી વાત. પાલટી બાલટી અને બુરા આપડે પાલટી કેદી દેવાની છે. પાર્ટી જનતા પાર્ટી. પાર્ટી એવું કેવાનું મજા નહી આ રહા હૈ. ઠંડી માં બરફ નાખ્યો સાયસીમાં. બોલો કેવી ઠંડી પડે તોય? ક્યાં ઠંડી પડે પીવે એટલે ગરમ. ક્યાં લાગે ઠંડી પડે? લાલ ભાઈ શું કહી ગયો? ઠંડી પડે ને એવું લાગે. કુટે તે આમ જો આટી બોલ પઠલવી જોઈએ ને આમાં તો આમ પરપેજ તડકે પડે. આ તોય પણ એમ ને તોય બરફ નાખવાનો હોય સાયસીમાં એમ. પીવા દે ભાઈ, પીતા હોય તો. તાજ વેસવાની છે. હાથ ની ઉમેદી નું આપડે અહીંયા રહેવાનું છે કાઉન્ટરે. અને આપણે તો અહીંયા ચાલુ થઈ ગયું છે. થઈ જશે ટૂંક સમયમાં. કમ્પ્લેટ થઈ ગયું છે. કાઉન્ટરે ગોઠવાઈ ગયું છે. માણસો ઉભા રહી ગયા છે હવાની રીતે. અને હવે બસ આપણે અહીંયા રહેવાનું છે. એક ભાઈ બન આવે છે અને આપણો બીજો ભાઈ બન છે. અહીંયા ઘરેક 5-10 મિનિટ રહેવા હાટું આવે તો આવે ચાલુ કરી દેવાનું છે. અહીંયા અમારે મયુરભાઈ આવી ગયા છે આપણે. અને આપણે અહીંયા આવી ગયા છે મયુરભાઈ. અને તેમ જો આ દેખાડું ભાત કેવા બન્યો આમ જોજો. કાજુ બદામ ભાઈ ભાઈ કાજુ બદામ જમવાનું ચાલુ.
પૂરો થઈ ગયો ને બધે જમાઈ ગયો તો નાલા બધા તો બરફ લેજો આ બરફ લેવાળા સોર એમાં એમાં એક ભૂરો છે અને એક એક સુજલ છે જો જો ઓલા ભૂરે સીએમ ફસ ગયા છે એમ સોર સોર દેખો ચોર દેખો 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 ફરીઓ કર આ તો બરફ લેશે હું કરી દઉં બે નખરા બધા છે ને પાછળ નાખે એમાં ભૂરો બહુ છે એવો બહુ માણસ છે લીપતા ફટાફટ કામ હાલવા મીધું છે બધું જો નખરા કરતા હાલા કમર નખરા કરતા જાય આ બધા કોમેડી હાલો ચાલો આ બધા બેઠા અમારે નવા અહીંયા આપણે આવી ગયા છે મંડપ કાઢવા ભૂરો એટલે ભેંસ ઉપર બે જતો ને એ ભૂરો છે અને આ જો વૈના ની બાજુમાં સગાઈ હતી એટલે આ ગયા થાય રમવા તો કાંઈ નઈ સફરજન પડ્યા છે તો સફરજન ખાઈશું આપડે કાલે લેવા થાય આપડે બહાર ગયા થાય આપડે નતા ગયા પપ્પા ની ગયા થાય બહાર લેવા થાય સફરજન કેટલી વખત હું વાડામાં આવું છું તો મને ખબર નથી આ વાડામાં શેવડી કેવી છે તો શેવડી કાળી શેવડી છે તો મને ખબર નથી બરોબર વાડામાં કેટલી વખત આવ્યો ને તો ખબર નથી નક્કી ને આખો દિવસમાં કેટલી વખત આવી કઈ ખબર નથી તો ખબર નહીં મને કાળી શેવડી છે જોઈ લો આ કાળી શેવડી છે આપણી એટલી વખત હું આવ્યો છું બહુ ખ્યાલ ને કાળી શેવડી છે મને એમ લાગી સફેદ શેવડી છે એ મને ભાવે છે ને આ ભાવે પણ ફોલવી પડે એટલે ન મજા આવે ફોલે કોઈ ફોલેલી આપે એટલે મજા આવે મને છે એવું બધું વસ્તુ ઘણી વસ્તુ ભાવે ડાયડમ છે એવું બધું પણ કોક ફોલીને આપે ને તો ખાવાનું બાકી આમ નહીં ખાવાનું મજા જ આપણે પપ્પાએ સાફ કરી નાખ્યો છે આ બધું ખડ હતું અહીંયા 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 ના ઝાડવું તો આપણે સોનું ઝાડવું છે કેવું મસ્ત છે જબરદસ્ત થઈ ગયો આ તો આપણે બિલ્લીનું નામકરણ કરવાનું છે અત્યારે પણ આપણે ભાઈ પણ વહી ગયો છે આગો બિલ્લી છે ચાલો નામકરણ શું કરીશું હવે એમાં તમને આવડે તો કયો નામકરણ આ છે મારા ભાભી નામકરણ કે છે હવે બા બાર બા આવો હાથે આવો હાલો નામકરણ આવી ગયા છે બા નામ શું રાખવું છે આપણે બિલ્લીનું મોટા ભાઈ કઈ કે છે નામ સારું કે છે એટલે પૂછી લેવું અહીંયા રઘુ કાળિયા એવું સારું નામ ન લાગે બિલ્લી નું બાજુમાં જમનામાં છે જમનામાં કયું નામ રાખવું છે બિલ્લી નું બિલ્લી બિલ્લી બિલાડી મોનબા નામ હું પાડું છે બિલ્લી બિલાડી છે એમનું સારલિંગ છે સારલિંગ હોલી હા સારમી સારમી રાખું સારમી બધાને બહુ ખ્યાલ નહી થઈ કે હું પણ બધા બધા વિચાર કરે છે
આ તો અમારે બેન આવી ગયા છે. કમું બેન, તમારે કઈ કેવું હોય તો બિલ્લી ના પાડવું હોય તો આપડે બિલ્લી છે બિલાડી, કઈ નામ પાડવું હોય તો બોલો. તમને વિચારી વિચારી કેવી થોડો વિચાર કરી લેવી કેવું નામ રાખવું છે. દોસ્તો આપડે બિલ્લી નું નામ બહુ એટલે બહુ એટલે બહુ વિચાર્યું પણ કઈ ખબર ન પડી કોઈને કેવું નામ રાખવું. તો કમેન્ટ કહી દો હાલો કયું નામ આપણે રાખવું છે બિલ્લીનું, જે સારું રાખશે અમારે લાગે મસ્ત રહી ગયું છે તેનું, એની ઉપરથી નામ આપણે રાખી દઈશું બિલ્લી. બિલ્લીનું પછી ન કરે અમારે રાખવું પડશે. જેમ બને એમ કમેન્ટ કરી દો દાદુ વાળો બિલ્લીનું નામ શું રાખવું. તો ચાલો આપણે આજનો વિડીયો એન્ડ કરી દેવી, અને જો તમને ગમે હોય તો લાઈક શેર અને સાથે સબસ્ક્રાઈબ કરી દો ને, અને કમેન્ટ કરવાનું ભૂલતા. અને તમને કયો પાઠ ગમ્યો છે એનો, અને હા બિલ્લીનું નામ કહેજો તમે કયું આપણે રાખવું મસ્ત લાગે.